નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જે એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. આજે આપણે વાત કરીશું સમીક્ષા સંદર્ભ તારીખ 25-30 સપ્ટેમ્બર 2017ના અગત્યના કહી શકાય તેવા મુદ્દાઓની. તો મિત્રો, એ પહેલાં આપને જણાવી દઈએ કે જો આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માગતા હોય તો અમારા યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી હશે, તેને આપ ફોલો કરી અને ટેલિગ્રામ ચેનલથી જોડાઈ શકો છો અને એ પણ આપનો નંબર જણાવ્યા વગર. તો મિત્રો, સૌપ્રથમ શરૂઆત કરીએ. તુર્કમેનિસ્તાનમાં 5મા એશિયાઈ ઇન્ડોર અને માર્શલ આર્ટ્સ ગેમ્સમાં ભારતે 4 પદક જીત્યા છે. વાત કરીએ ભારતના સાજન પ્રકાશની, તો સાજન પ્રકાશ જે પુરુષોની 100 મીટરની બટરફ્લાય સ્પર્ધામાં રજત જીતી અને બીજા સ્થાને રહેલા છે. આ ઉપરાંત દિવ્યા ગુલિંગ, શિલાવંત અને પ્રતિક ચંદ્રકાંત પરહારે તેઓએ મહિલાઓની એલિશ ક્લાસિકમાં 70 કિલોગ્રામમાં અને 75 કિલોગ્રામમાં બેલ્ટ રેસ્લિંગમાં કાંસ્ય પદક જીતેલ છે. નાગાલેન્ડના પહેલવાન કેડુ અલીવ ઝુમુએ કઝાક કોરેશ શૈલી બેલ્ટને કુસ્તીના 90 કિલોગ્રામ વર્ગની અંદર હરાવી અને કાંસ્ય પદક જીતેલ છે. જ્યારે સૌરવ કોઠારીએ થાઇલેન્ડના ખેલાડી સામે બિલિયર્ડ સિંગલ્સની અંદર સેમિફાઇનલની અંદર જીત છે એ મેળવેલી છે. 5 સુવર્ણ, 7 રજત અને 7 કાંસ્ય પદક સાથે ભારત મેડલ જીતવામાં 11મા ક્રમ ઉપર રહેવા પામેલું છે. તો આ સ્પર્ધાની અંદર ભારતે જે મેડલ જીતેલા છે તેમાં 11મા ક્રમે રહ્યું છે. દેશના વડાપ્રધાનશ્રીએ દીનદયાળ હસ્તકલા સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યું. તો આ સંકુલ હસ્તકલા શિલ્પનું એક વ્યાપાર સુવિધા કેન્દ્ર બનશે. આ ઉપરાંત દેશના વડાપ્રધાનશ્રીએ આ સંકુલનો જે શિલાન્યાસ છે એટલે કે એનું ખાતમુહૂર્ત છે એ નવેમ્બર 2014ની અંદર કર્યું હતું, કે જે હાલ એક સંસ્થા સ્વરૂપે આપણી સામે તેનું ઉદ્ઘાટન છે એ દેશના પ્રધાનમંત્રીશ્રીએ કરેલું છે. આ સંકુલ બનાવવા પાછળ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ સંકુલનું જે ક્ષેત્રફળ છે તે 43,450 વર્ગ મીટર એરિયાની અંદર પથરાયેલું છે એમ કહી શકાય. આ સંકુલમાં વ્યાપાર સુવિધા કેન્દ્રથી જે કારીગરો અને વણાટકામ સાથે સંકળાયેલા લોકો છે તેને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડવાનો પ્રયાસ છે કરવામાં આવ્યો છે. આ સંકુલનું પ્રથમ ચરણનું ઉદ્ઘાટન 22મી ડિસેમ્બર 2016ના રોજ થઈ ગયેલું છે. ત્યારબાદ વાત કરીએ સૌભાગ્ય યોજનાની દેશમાં શરૂઆત કરવામાં આવી. તો દેશના વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના એટલે કે સૌભાગ્યને શરૂ કરેલ છે. તો અહીંયા એનું પૂરું નામ છે સહજ વીજળી હર ઘર યોજના. આ યોજનામાં ડિસેમ્બર 2018 સુધીમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં 4 કરોડથી વધારે જે પરિવારો છે કે જે વીજળીના કનેક્શન વિહોણા છે તેઓને કનેક્શન આપવાની નેમ છે એ રાખવામાં આવી છે. ભારતના 25 કરોડ પરિવારોના વચ્ચે રહેતા એટલે કે જીવતા 4 કરોડ પરિવારો પાસે આઝાદીના 70 વર્ષ બાદ પણ વીજ કનેક્શન પહોંચ્યા નથી. ઉર્જામંત્રીના કહેવા મુજબ ડિસેમ્બર 2018 સુધીમાં તમામને વીજ કનેક્શન પૂરા પાડવામાં આવશે. દેશના તમામ ગામને વર્ષ 2017ના અંત સુધીમાં વિદ્યુતીકરણની અંદર ફેરવવામાં આવશે. તો આ પણ એક સરકારની નેમ છે એવું કહી શકાય કે ભાઈ તમામ ગામની અંદર આ વર્ષના અંત સુધીમાં વીજળી છે એ પહોંચાડવી એનું લક્ષ્ય છે એ રાખવામાં આવ્યું છે. સૌભાગ્ય યોજના છે તેનો મૂળ અર્થ થાય છે સહજ વીજળી હર ઘર યોજના, અને આ યોજના ગરીબ પરિવારોને મફત વીજ કનેક્શન આપશે. ત્યારબાદ વાત કરીએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વ પર્યટન દિવસ મનાવવામાં આવ્યો. આપ અહીંયા જે ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છો એ 27મી સપ્ટેમ્બર વર્લ્ડ ટુરિઝમ ડે તરીકે ફોટોગ્રાફ્સની અંદર દેખાઈ રહ્યું છે. તો 27 સપ્ટેમ્બર 2017ના રોજ વિશ્વ પર્યટન દિન છે તેની ઉજવણી છે એ કરવામાં આવેલી, અને આ દિવસ ઉજવવાનું લક્ષ્ય લોકોને પર્યટન પ્રત્યે જાગૃત કરવા માટેનું રહેલું છે. આ વર્ષે વિશ્વ પર્યટન દિવસનો જે વિષય હતો
તે વિષય રાખવામાં આવ્યો હતો વધતું પર્યટન વિકાસનું એક ઉપકરણ છે એ બાબતે, કારણ કે પર્યટન જો વધશે તો અન્ય લોકો છે એ જે તે વિસ્તારની મુલાકાત લેશે અને ત્યાં તે લોકોની જે સુવિધાઓ છે એ પોતે નાણાં આપીને મેળવશે, તેનાથી એક માર્કેટ ઊભું થશે અને વિકાસના નવા સોપાન છે એ સર કરી શકાશે. 27 સપ્ટેમ્બર 1970ના રોજ, એટલે કે આજે તારીખ અહીંયા ઇન્ડિકેટ કરેલી છે 1970ની, ત્યારે વિશ્વ પર્યટન સંગઠનનું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું અને તેથી આ દિવસને વિશ્વ પર્યટન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રસંઘ દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ છે તેનો વિષય નક્કી કરે છે અને ભારત વિશ્વના 5 પર્યટક સ્થળો છે તેમાં સ્થાન ધરાવે છે એવું કહી શકાય. વિશ્વ પર્યટન દિવસનો સમારોહ સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન દ્વારા વર્ષ 1980થી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ, સમગ્ર વિશ્વમાં વિશ્વ સમુદ્ર દિવસ મનાવવામાં આવ્યો તો 28 સપ્ટેમ્બર 2017ના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ સમુદ્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો આ વર્ષે જે વર્લ્ડ મેરીટાઈમ ડે ઉજવાયો, એટલે કે વિશ્વ સમુદ્ર દિન ઉજવાયો, તેનો વિષય રાખવામાં આવ્યો હતો, એટલે કે તેનો વિષય હતો કનેક્ટિંગ શિપ્સ પોર્ટ્સ એન્ડ પીપલ, એટલે કે લોકોને, જેને આપણે બોલીએ છીએ કે ભાઈ વહાણ બંદર સાથે જોડવા, તો આ વિષયને પરિચિત કરાવવા એટલે કે કરવા પાછળનો વિચાર શિપિંગ અને અન્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે એવું પણ કહી શકાય. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠનના સદસ્ય દેશોની સહાયતા કરવા માટેનું ધ્યાન ખેંચવાનો પણ પ્રયાસ છે એ આ દિવસ ઉજવે અને કરવામાં આવેલો એવું પણ અહીંયા ફલિત થાય છે. વર્ષ 1948માં જીનીવામાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનના ઔપચારિક રૂપથી ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે એ સ્થાપિત કરવામાં આવી અને એના માટે એક સંમેલન છે તેને અપનાવવામાં આવેલું. આ સંસ્થાનું જૂનું નામ બદલી અને વર્ષ 1982માં એને ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એવું નામ છે એ અપાયું, એટલે કે આની પહેલાંનું જૂનું નામ છે એ રદ કરવામાં આવેલું. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે NDMA ના 13મા સ્થાપના દિવસનું ઉદ્ઘાટન કર્યું. તો 28 સપ્ટેમ્બર 2017ના રોજ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણના 13મા સ્થાપના દિવસ સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. તો NDMA, જેને આપણે બોલીએ છીએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આ વર્ષના સ્થાપના દિવસની, એટલે કે જે આ વર્ષ ઉજવાયો એ સ્થાપના દિવસ NDMAનો, તેની થીમ રાખવામાં આવી હતી સ્કૂલ સંરક્ષણ અથવા સ્કૂલ સંરક્ષા. ગૃહમંત્રીએ કહ્યું છે કે 13 વર્ષોના કાર્યકાળમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ખૂબ જ સારી કામગીરી છે એ બજાવી છે. આ સંસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા છે તેને સ્થાપિત પણ કરેલી છે અને આ સંસ્થાએ આપદા પ્રબંધનની ક્ષમતાને વધારવા માટેનું વિશેષ કાર્ય છે એ પણ કર્યું છે. તો આપદા પ્રબંધન માટે આ સંસ્થા છે એ ખૂબ કામ કરે છે અને સમગ્ર વિશ્વની અંદર એની વિશ્વસનીયતા છે એ પણ ખૂબ જ મહત્ત્વની છે એવું કહી શકાય. આ સંસ્થાની સ્થાપના વર્ષ 2005માં થયેલી છે અને તેનું વડુમથક દિલ્હી ખાતે આવેલું છે. NDMAના હાલમાં 29 જેટલા કેન્દ્રો છે એ સમગ્ર દેશની અંદર કાર્યરત છે અને આ સંસ્થા સ્થાપવાનો પ્રથમ પ્રયાસ વર્ષ 1995ની અંદર કરવામાં આવ્યો હતો કે જે વર્ષે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના પણ થઈ હતી. જોઈએ મિત્રો આજનો સવાલ, વિશ્વ પ્રવાસી દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.